જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં સ્પેશિયલ એજ્યુકેટેડ તરીકે ફરજ બજાવું છું। આજે હું તમને દ્રષ્ટિક્ષતિ ધરાવતા બાળકોને બ્રેઇલ વાંચન કઈ રીતે શીખવું એની વિશે વિસ્તૃત માહિતી આપીશ। દ્રષ્ટિક્ષતિ ધરાવતી વ્યક્તિ બીજી ચાર ઇન્દ્રિયો આપણે જાણીએ છીએ કે આંખ એ મુખ્ય ઇન્દ્રિય છે। 80% જ્ઞાન આપણે એના દ્વારા મેળવીએ છીએ। જ્યારે દ્રષ્ટિક્ષતિ ધરાવતી વ્યક્તિને આંખ તો છે જ નહીં, તો એ સિવાય બીજી ચાર ઇન્દ્રિયો દ્વારા એ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। તો બ્રેઇલ લિપિ એ કઈ રીતે શીખે? તો કે સ્પર્શ દ્વારા। જો એની સ્પર્શ શક્તિ સરસ હશે તો એનું બ્રેઇલ વાંચન અને લેખન ખૂબ જ સારું હશે। જ્યારે આપણે કુમળું બાળક હોય છે ત્યારથી જ એના હાથના સ્નાયુઓનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ કરાવવી। તો હાથના સ્નાયુઓના વિકાસ માટે ફાઇન મોટર ગ્રીપ અને ગ્રોસ મોટર એ કઈ રીતે ડેવલપ કરવી એની ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ હોય છે અને ઘણા બધા વિડીયોઝ પણ આપણને મળતા હોય છે। તો આજે હું તમને થોડી ટૂંકમાં માહિતી આપીશ કે પહેલા તો જો એની સ્પર્શ શક્તિ સારી હશે તો એ બ્રેઇલ વાંચન શીખી શકશે। તો એના ટેરવાનો વિકાસ થાય એ માટે વિવિધ વસ્તુઓ, ફળ, શાકભાજી, એના આકારો, કઠોળ એ બધા વિશે વિસ્તૃત એને હાથમાં સ્પર્શ કરાવી, પૂરેપૂરી એની માહિતી આપવી, જાડું, પાતળું, લાંબું, ટૂંકું, સુવાળી સપાટી, ખરબચડી સપાટી એ દરેક વસ્તુનો એને પરિચય કરાવવાનો છે, એની પાસે કામ કરાવવાનું છે। પછી માંડવી ફોલાવવી, વટોણા ફોલાવવા, લસણ ફોલાવવું એ બધા કાર્યો કરવા। પછી બરફ હોય છે ફ્રીઝમાં, તો એ બરફની સપાટી ઉપર એના ટેરવા પણ ઘસી શકાય, જેના દ્વારા એના ટેરવાઓનો વિકાસ થાય છે। જ્યારે આવી બધી પ્રવૃત્તિ સૌ પ્રથમ બાળકને કરાવવાની છે એને પ્રી બ્રેઇલની તૈયારી કહેવાય છે। તો આવી પ્રવૃત્તિ સૌ પ્રથમ બાળકોને તમારે શીખવવાની છે। જો એનો વિકાસ સારો થશે તો બ્રેઇલ વાંચન એટલું જ સરસ થશે। તો આજે હું તમને આ ટૂંકમાં બધું તમને યુટ્યુબમાં મળે અને ઘણા બધા વિડીયોઝ પણ બનાવેલા છે કે કેવી કેવી પ્રવૃત્તિ કરાવવાથી બાળકને સ્નાયુઓનો વિકાસ થાય છે, હાથના સ્નાયુઓનો, અને એ માટે હું વધારે સમય નથી લેતી। પણ એ પછી આપણે બ્રેઇલ વાંચન તરફ કઈ રીતે જવાનું છે તો એની હું તમને માહિતી આપીશ। બ્રેઇલ સૌ પ્રથમ બાળકને આપણે પહેલા વાંચન શીખવશું, પછી લેખન શીખવશું। જો એના સ્નાયુ એના ટેરવા દ્વારા એ વ્યવસ્થિત રીતે વાંચન કરતો થઈ જશે તો લેખનમાં પણ એટલી સ્પીડ આવી જાય છે। તો હું એની પૂરેપૂરી માહિતી તમને આજે શીખવું છું। તો બ્રેઇલ વાંચન છે એ આપણે હું એક બ્રેઇલ બોર્ડ હોય છે, ખીલ્લા બોર્ડ, પહેલા સૌ પ્રથમ આપણે એને એ પ્રેક્ટિસ કરાવવાની છે એ હું તમને અહીંયા લાઈવ બતાવું છું। આને ખીલ્લા બોર્ડ કહેવાય છે। બોર્ડ વાંચનની પ્રેક્ટિસ માટે આ ખૂબ જ મહત્વનું સાધન છે। આમાં આપણે ઘરે પણ બનાવી શકીએ। આ ખીલ્લા બોર્ડ નાનું છે, આનાથી મોટું પણ આવે છે, જેમાં મોટા મોટા આ 6 બિંદુ હોય છે। બ્રેઇલ વાંચન આપણે કહીએ છીએ ને કે તો ઢગાનો ઢ છો, પણ આ ઢમાંથી દ્રષ્ટિક્ષતિ ધરાવતી વ્યક્તિનું સર્જન થાય છે। જ્યારે ઢ એને પરફેક્ટ ફાવી જાય છે ત્યારે એ બ્રેઇલ વાંચન અને બ્રેઇલ લેખનમાં સફળ થાય છે। તો સૌ પ્રથમ આપણે એને ઢ શીખવાનો હોય છે। આ 6 બિંદુ હોય છે, આ 6 બિંદુ વિસ્તૃત માહિતી હું તમને બ્રેઇલ લેખન નામાં આપીશ। અત્યારે આપણે બાળકને ફક્ત શું કરાવવાનું છે એની ઉપર ધ્યાન દેશું। તો સૌ પ્રથમ બાળકને આપણે આ ખીલ્લા બોર્ડમાં આ ખીલ્લા કઈ રીતે લગાવવા એની પૂરી માહિતી આપશું, એ શીખવશું। માટે એ ખીલ્લાને વ્યવસ્થિત રીતે પકડશે બંને આંગળીથી અને આ ખીલ્લામાં એને નાખતા શીખવવાનું છે આ કાણામાં। આ રીતે એ 1 2 3 4 5 અને 6 એ રીતે વ્યવસ્થિત રીતે નાખતા શીખી જાય, પછી આપણે એને બીજું બધું શીખવશું। તો આ રીતે એને પેલા નાખતા શીખવવાના છે, પછી એને આંગળી દ્વારા આ એનું પેલું ઉપરનું જે ટેરવું છે આ ટેરવાની મદદથી આપણે વાંચન સારી રીતે કરી શકીએ છીએ। તો આ ટેરવું એને અહીંયા રાખશું અને એને કહેશું કે આ બધામાં આપણે 6 કાણામાં 6 ખીલ્લા લગાવ્યા એટલે આ ઢ થયો, 1 2 3 4 5 અને 6। હવે વાંચન માટેની વિસ્તૃત માહિતી હું તમને આપું પહેલા, ફરી પછી પાછું હું તમને આ બતાવીશ। તો બ્રેઇલ વાંચન અને બ્રેઇલ લેખનમાં તફાવત હોય છે।
ब्रेल वाचन ની શું પ્રણાલી હોય છે તો કે આ આપણા ટપકા છે છ ટપકા બરોબર તો આમાં આને આપણે પેલું બિંદુ ગણશું આ એક ટપકું આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને છ આ વાચન માટેનું છે જ્યારે બાળક વાંચતા શીખે છે ત્યારે એની આંગળીનો ટેરવો ફરે છે ત્યારે આ 1 2 3 એની ડાબી સાઈડ હોય છે અને 4 5 6 એની જમણી સાઈડ હોય છે જ્યારે લેખનમાં એ વસ્તુ ફરી જાય છે એ લેખન વિશે હું તમને વિસ્તૃત ત્યારે માહિતી આપીશ અત્યારે આપણે ફક્ત વાંચન જ લેવાનું છે આપણે બીજું બધું કંઈ શીખવું નથી ફક્ત બાળકને વાંચન માટે તો વાંચન માટેનું આપણે આ પેલું ટપકું આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું અને છઠ્ઠું બાળકની એક્ઝેક્ટ સામેની સાઈડમાં ટૂંકમાં ડાબા હાથ તરફ 1 2 3 અને 4 5 6 એ રીતે ટપકા આવે છે જ્યારે આ છે છ ટપકા એને લગાવતા બોર્ડમાં ફાવી જાય એટલે એને ઢ આવડી ગયો હવે એ પછી આ ઢ આવડી જાય છે પછી આપણે એ જ રીતે બોર્ડમાં એને પ્રેક્ટિસ કરાવવાની છે કે આંગળી પછી આપણે ઢ ના ખીલા ગોઠવીને આપશું અને એને આંગળીથી સ્પર્શ કરાવશું અને કહેવાનું છે કે આ શું છે તો બાળક કહેશે કે આ ઢ છે જ્યારે પરફેક્ટ ઢ લગાવતા ફાવી જાય પછી આપણે આગળ વધવાનું છે તો પછી આપણે એને કલમ ખડીયો આપણે કલમ ખડીયો જેમ નોર્મલ બાળકોને ક ખ ગ શીખવીએ છીએ એ જ રીતે આપણે આ બાળકોને શીખવશું બીજી પણ પદ્ધતિ છે પણ એ થોડી હાર્ડ પડે છે અબલક હોય છે પણ એ આપણે અહીંયા નહીં લઈએ આપણે કલમ ખડીયો જ લેશું તો આ ઢ લગાવતા ફાવી જાય આ એક ખાનામાં એક વસ્તુનો યુઝ એટલે કે ઢ થયો પછી બીજા ખાનામાં આપણે કંઈ પણ લખવું છે તો ઢની બાજુમાં આ એક લગાવશું પહેલા ખાનામાં એક ખીલો લગાવ્યો અને ત્રીજા ખાનામાં એક ખીલો લગાવ્યો એટલે આ થયો ક પેલા ઢ કરાવવાનો છે બાજુમાં પેલા ખાનામાં નાખતા શીખવાનું છે એક ખાનું છોડતા શીખવાનું છે પછી ત્રીજા ખાનામાં એને પાછો ખીલો લગાવતા શીખવાનું છે પછી એને કહેવાનું છે કે હવે તું આંગળી ફેરવતો તને કેવું લાગે છે તો આંગળી ફેરવશે એટલે 1 3 જે જગ્યા છે ત્યાં ઉપસેલું ફીલ થશે અને એને ખ્યાલ આવશે કે આને ક કહેવાય આપણે એને કહેવાનું છે કે આ પહેલું અને ત્રીજું ટપકું એટલે ક થયો કહેવાય આવી જ રીતે મેં અહીંયા બધા મૂળાક્ષરો લખ્યા છે તમે જોઈ શકશો કે પહેલા ઢ કર્યો છે પછી ક એટલે કે 1 3 હવે બાળક એ જ રીતે આ વાલી માટે છે પેરેન્ટ્સ માટે કે આખા મૂળાક્ષરો એને કઈ રીતે લખતા શીખવા એ માટે તો બાળકને પહેલા ઢ આવડે છે પછી ક ઢ ક ની પ્રેક્ટિસ પરફેક્ટ ફાવી જાય પછી જ આપણે લેવાનું છે ખ પછી સ્પર્શ દ્વારા એને આપણે ખીલા ગોઠવી દેવાના છે અને એને કહેવાનું છે કે હવે આ શું છે પછી પાછા આપણે એને ઢ કરાવશું બાજુમાં પછી 1 2 3 સ્પર્શ કરાવી આંગળી દ્વારા સ્પર્શ કરાવી અને કહેશું કે આ 1 2 3 ખીલાને આપણે એમાં લગાવવાના નથી એની બાજુમાં ચોથા નંબરમાં લગાવવાનું છે પાંચમાને પાછું લગાવવાનું નથી અને છઠ્ઠામાં લગાવીએ છીએ એટલે ખ બને છે બાળક સ્પર્શ કરશે પ્રેક્ટિસ કરશે જેમ જેમ પ્રેક્ટિસ કરશે એમ ટેરવામાં એને ખ્યાલ આવી જશે કે શું તફાવત હતો ક અને ખ માં અને ખ માં ચોથું અને છઠ્ઠું ટપકું હોય છે એને પાછું યાદ પણ કરાવવાનું છે કે ક ના કેટલા ટપકા તો કે 1 3 ખ ના કેટલા ટપકા 4 6 એવી રીતે બધા મૂળાક્ષર એને સાથે સાથે મોઢે યાદ કરાવતા જવાનું છે પછી બે જ આપણે લેશું ક અને ખ પણ આપણે સીધે સીધા આગળ વધવાનું નથી હવે ક અને ખ એને આવડી ગયા છે પછી એને ક અને ખ સાથે ગોઠવીને સ્પર્શ કરાવશું કે હવે મને તું આમાંથી શોધીને બતાવ ક કોને કહેવાય અને ખ કોને કહેવાય જો એમાં કઈ ભૂલ થાય તો ફરી એને શીખવશું કે શું તું ભૂલ કરે છે ક માં પહેલું ને ત્રીજું આવે પછી
डाबी साइड चौथू ने छठू एटले के ख था। आ रीते एने पूरेपूरा मूळाक्षरों नी ओळख शीखवानी छे। आवी रीते क एटले एक त्रण, ख एटले चार छ, पछी ग एटले के एक बे चार पांच, घ एटले के आ पेलू बीजू टपकू अने आ छठू टपकू एटले घ। अहीं ढ छे, ढ उपरथी तमने ख्याल आवी जशे के आने आपणे एक गणीए छीए, बे गणीए छीए, त्रण गणीए छीए, आ चार छे, आ पांच छे अने आ छ छे। एवी रीते तो आ एक अने आ त्रण छे जे एकदम आनी बाजुमां छे, ढनी बाजुमां सीधो आवे छे, अने पछी ख छे तो ए चार छ छे, आ साइडनी लीटी खाली छे। एवी ज रीते ग तो કે પેલું બીજું ચાર પાંચ, ઘ તો એક બે છ, ચ તો કે એક ચાર, છ છે તો એક અને છ, પેલું છઠ્ઠું ટપકું એટલે છ, જમરૂખનો જ કઈ રીતે થાય તો કે બે ચાર પાંચ એટલે જ। આવી રીતે બાળકને મોઢે યાદ કરાવવાનું છે પૂરેપૂરો મૂળાક્ષર, અને સાથે સાથે આ બોર્ડ ઉપર એને પ્રેક્ટિસ કરાવવાની છે। જો આ બોર્ડ ઉપર એને પરફેક્ટ ફાવી જાય પછી આપણે નાના નાના શબ્દો લઈ શકીએ છીએ અને પછી એ વાંચનમાં આગળ વધતો હોય છે। સાથોસાથ એને વિવિધ પ્રવૃત્તિ મેં તમને પહેલા કીધી એમ કે લાઈન કોઈ પણ વેલક્રો ઉપર આપણે દોરી ગોઠવી દેવાની અને એ દોરી ઉપર એને આંગળી ફેરવવાની કે હવે તું આ દોરી ઉપર આંગળી ફેરવ, એટલે એને સીધે સીધું વાંચવાની પણ પ્રેક્ટિસ થાય છે। તો એ માટે પછી એને બ્રેલ લખેલો કાગળ હોય છે જે આ ફાઇલ પાટી છે। આ ફાઇલ પાટીમાં હું તમને અત્યારે લેખન નથી શીખવતી એટલે પૂરેપૂરી માહિતી નહીં આપું, આપણે ફક્ત વાંચન જ જોશું। તો અત્યારે હું આમાં ઢ લખું છું, તો એ ઢ અને વિવિધ પ્રકારની ડિઝાઇનો આમાં બનાવી અને બાળકને આંગળી ફેરવતા આપણે શીખવવાની છે। આ કાગળમાં મેં અત્યારે ઢ પાડ્યા છે, જો કદાચ તમને દેખાતા હોય તો આ ઢ મેં તમને પાડીને બતાવ્યા છે। હવે એ બાળકને ઢ અહીંયા આવી રીતે આંગળી દ્વારા સ્પર્શ કરાવવાનો છે, સ્પર્શ કરાવી અને સીધે સીધું આમાં જેટલું લખ્યું હોય એટલામાં એ લાઈન આગળ ફેરવશે। આ રીતે ધીમે 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 એને આખી પ્રેક્ટિસ કરાવવાની છે। આ પ્રેક્ટિસ જો વ્યવસ્થિત રીતે એને ફાવી જાય તો એનું બ્રેલ વાંચન એકદમ પરફેક્ટ થાય છે। પણ એ માટે મેં તમને કીધું એમ કે પ્રી બ્રેલ પૂર્વ તૈયારી કે એના હાથના સ્નાયુનો વિકાસ જેટલો પરફેક્ટ હશે એટલું બ્રેલ વાંચનમાં એ ખૂબ જ આગળ વધશે। તો આ મારો બ્રેલ વાંચન શીખવાનો પ્રયાસ હતો। હવે હું આશા રાખું છું કે આ બ્રેલ વાંચન બાળકને ખૂબ સારી રીતે વાલી કરાવશે। તો આગળનો નેક્સ્ટ લેક્ચર મારો હું તમને બ્રેલ વાંચન તરફથી બ્રેલ લેખન તરફ લઈ જઈશ। તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બ્રેલ લેખન વિશે વિસ્તૃત માહિતી લેશું।